દ્વારકામાં ધારાસભ્ય પ્રભુબા માણેકના પરિવાર દ્વારા ક્ષત્રિય વાઘેર સમાજના 22મા સમૂહ લગ્ન યોજાયા હતા. દેવભૂમિ દ્વારકાના ભામાશા પરિવારમાં જેની ગણના થાય છે તેવા ધારાસભ્ય પબુભા માણેકના પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્ષત્રિય વાઘેર સમાજના સમૂહ લગ્નનું આયોજન સનાતન આશ્રમ દ્વારકા ખાતે કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ ક્ષત્રિય વાઘેર સમાજના 22મા સમૂહ લગ્નનું આયોજન સનાતન સેવા મંડળ ખાતે કરાયું હતું. આ સમૂહ લગ્નની અંદર મહેમાન અતિથિ તરીકે રાજ્યસભાના સંસદ પરિમલભાઈ નથવાણી, સંસદ પૂનમબેન માડમ તથા નામી અનામી હોદ્દેદારો હાજર રહ્યા હતા. જ્યારે આ ક્ષત્રિય વાઘેર સમાજના 22મા સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જ્યારે આ સમૂહ લગ્નની અંદર 111 જેટલા નવયુગલો પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. દીકરીઓને કર્યાવર પણ આપવામાં આવ્યું હતું. જ્યારે આ વીરમાશા માણેક પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્નની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જ્યારે પરિમલભાઈ નથવાણી પણ આ સમૂહ લગ્ન પ્રસંગે હાજર રહ્યા હતા. વખા મંડળના ક્ષત્રિય વાઘેર સમાજના લોકો ના આ સમૂહ લગ્ન પ્રસંગે હાજર રહ્યા હતા. દીપક જોશી, જેડેશ ટીવી, દ્વારકા. 25 વર્ષ થયા સમૂહ લગ્ન ઉત્સવ મહામહિનાની અંદર ઉજવીએ છીએ. વિરમભા આશાબા પરિવાર જેની અંદર ઘણી બધી જ્ઞાતિઓના લગ્ન થયા છે. આજે પણ 111 ક્ષત્રિય વાઘેરના લગ્ન છે અને 16 તારીખના વણકર સમાજના લગ્ન છે. જેની અંદર જ્યારે જ્યારે અહીંયા મુખ્યમંત્રીઓ લગભગ મુખ્યમંત્રીઓ પણ આવ્યા છે અને આજે પરિમલભાઈ અને સાંસદ એ પણ આજે અહીંયા ઉદઘાટનમાં આવ્યા હતા, ઉદઘાટક તરીકે હતા. અને સમૂહ લગ્નનો જે કાર્યક્રમ હતો એ સંપન્ન દ્વારકાધીશ કૃપાથી સારી રીતે નિર્વિઘ્ને